काटी बदा ये चोपड़ी एमा पेज नंबर 16 ब बकरी नो ब वालो पेज काटे बदा पेज नंबर 16 काडू एमा आपने आपेलू छे ब बकरी नो ब आपड़े गुजराती मा शू केशु ब बकरी नो ब जारे आपड़े हिंदी मा शू केवानो बसे बतक ख बोलवानु शू बोलवानु बतक आपणे गुजराती मां खेवी जारे हिंदी मां शू कहेशू बतक तो बसे बतक अने बसे बस बधा बोले मारी साथे बसे बतक एटले बसे बतक बसे बस बोला હવે એની બાજુમાં આપણને ટપકાવાળો હિન્દીનો બ આપેલો છે કયો વ્યંજન છે બ છે કેવો છે હિન્દીનો જુઓ તો બધા માથે લીટી છે તો આપણે આ ટપકાવાળો બ ઘૂંટતો જવાનું છે અને બોલતો જવાનું છે પણ કેટલી વખત ઘૂંટવાનો છે 10 વખત ઘૂંટવાનો છે ઘૂંટો અને બોલો બસે બસ બસે બતક બસે બસ અને બસે બતક 10 વખત ઘૂંટવાનું છે તો ઘૂંટતા જાવ અને બોલતા જાવ ઘૂંટવામાં બધા ઉતાવળ રાખે બસે બતક અને બસે બસ બસે બતક અને બસે બસ બોલતા જાય અને ઘૂંટતું જવાનું છે ઘૂંટાઈ ગયો બ 10 વખત ઘૂંટવાનો છે આ બ બધાએ તો જ હિન્દીમાં તમને બ બકરીનો બ આવડશે બ બસનો બ આવડશે ઘૂંટાઈ ગયો હવે આપણને અહીંયા ગુજરાતીમાં બ આપેલા છે એની બાજુમાં આપણને હિન્દીમાં બ આપેલા છે પણ આપણને ટપકાવાળો આપેલો છે તો એ ટપકાવાળો બ બોલતું જવાનું છે અને ઘૂંટતું જવાનું છે તો બોલતા જાવ અને ઘૂંટતા જાવ બસે બસ બસે બતક બસે બસ બસે બતક બસે બસ અને 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 બસે બતક બોલતું જવાનું છે અને બધાએ ઘૂંટતું પણ જવાનું છે ઘૂંટાઈ ગયું બધાને જેને ન ઘૂંટાણું હોય એ ઘૂંટી લે બધા અને બધાએ હવે ઘૂંટવાની ઉતાવળ રાખવાની છે આપણે હિન્દીમાં ક કલમના ક થી ફ ફટાકડા ફ સુધીના વ્યંજન શીખી ગયા આપણે એટલે હિન્દીમાં કઈ રીતે વ્યંજન કરવા એ જોયું એટલે બધાએ હવે ઘૂંટવાની ઉતાવળ રાખવાની છે બધાએ લખવાની સ્પીડ વધારવાની છે તો બધા ફટાફટ ઉતાવળ રાખશે હવે એની બાજુમાં આપણને ખાનું આપેલું છે એમાં ઉપરની લીટી અને નીચેની લીટી એ બંને લીટીને બહાર જાય ન એ રીતે આપણે બસે બસ બનાવવાની છે હિન્દીમાં તો બનાવો બધાએ બસે બસ બસે બતક બસે બસ અને બસે બતક
થઈ ગયું. હવે એની નીચે આપણને બીજી લાઈન આપેલી છે, આપેલી છે તો આ લાઈન ઘૂંટવાની છે અને બોલતું જવાનું છે. ઘૂંટતા જાઓ અને બોલતા જાઓ, બસે બસ, બસે બતક, બસે બસ અને બસે બતક, બસે બસ, બસે બતક. ઘૂંટાઈ ગયું બધાને. હવે એની બાજુમાં આપણને એક અને બે બોક્સ આપેલા છે, તો ઉપરની લીટી અને નીચેની લીટીને બહાર જાય નહીં એ રીતે આપણે બ બનાવવાનો છે. તો બનાવો બધા હિન્દીનો બ. બસે બસ અને બસે બતક. બધાએ બોલતું જવાનું છે અને ઘૂંટતું જવાનું છે અને હિન્દીનો બ પણ બોલીને જ બનાવવાનો છે. થઈ ગયું. હવે એની નીચેની આપણને પાછી લાઈન આપેલી છે, તો ઘૂંટતા જાઓ અને બોલતા જાઓ, બસે બતક, બસે બસ, બસે બતક, બસે બસ, બસે બતક, બસે બસ. ઘૂંટાઈ ગયું. હવે એની બાજુમાં એક બે ને ત્રણ એ કેવા કરવાના, તમારે જાતે બનાવવાના. ઉપરની લીટી અને નીચેની લીટીને બહાર જાય એ રીતે બનાવ્યા. બસે બતક અને બસે બસ. બનાવો બધા. બની ગયું. હવે એની નીચેની લાયન છે તમારે જાતે હોમવર્કમાં પૂર્ણ કરવાની છે. હવે નીચે જોવે બધા મારી સાથે. બ ઉપર ગોળ કી છે, એટલે જ્યાં આપણને આવો બ બસનો બ દેખાય એની ઉપર આપણે શું કરવાનું છે, ગોળ રાઉન્ડ કરવાનું છે. તો પહેલું આપણને આપેલું છે બ ચ ત, એમાં બ દેખાણો અહીંયા છે પણ એમાં આપણને ગોળ રાઉન્ડ કરીને આપ્યું છે. બાજુમાં આપણને આપ્યું છે ખબર, એમાં બ બકરીનો બ દેખાય છે, એમાં બ બસનો બ દેખાય છે, હા દેખાય છે, અહીંયા રહ્યો છે ને બ, તો એની ઉપર બધે ગોળ રાઉન્ડ કરે કર્યું. એની બાજુમાં આપણને આપ્યું છે બલ, હું આપેલું છે બલ, એમાં ક્યાંય બ બસનો બ દેખાય છે હિન્દીનો, હા દેખાય છે, અહીંયા છે ને હિન્દીનો બ, તો કરો એની ઉપર ગોળ રાઉન્ડ કર્યું. ઉતાવળ રાખી કરવામાં બધા. હવે એની બાજુમાં આપણને આપેલું છે ગ જ બ, હું આપેલું છે આ ત્રણેય વ્યંજન તમે શીખી ગયા, હિન્દીનો ગ જ જમરૂખનો જ અને બાજુમાં બ બકરીનો બ, તો ગ જ બ. આવડે બધાને, જે વ્યંજન આપણે શીખી ગયા એ જ આવે છે, તો બધાએ એ પણ જોવાનું છે. બધાએ જેટલા વ્યંજન હું શીખવાડું એ બધાએ વ્યંજન તમારે મોઢે કરવાના છે. તો આપણને આપ્યું છે ગ જ બ, એમાં બ દેખાય છે, હા છે, અહીંયા છે ને, આ કરો બધા બોલાવો. હવે તમારે બધાએ આ શબ્દ જાતે વાંચતા શીખવાના છે. ક્યાં સુધીના, તો જ્યાં સુધીના આપણે વ્યંજન શીખી ગયા છીએ એમાંથી કોઈ વ્યંજન આવે તો તમારે શું કરવાનું છે, વાંચવાનું છે, તો તમને આવડશે. એટલે તમારે બધાએ વ્યંજન ઓળખવાના પણ છે હિન્દીના અને વાંચવાના પણ છે. થઈ ગયું બ. હવે નીચે આપણને આપ્યું છે ભ ભમરડાનું ભ, ગુજરાતીમાં આપણે શું કહેશું, ભ ભમરડાનો ભ, જ્યારે હિન્દીમાં આપણે શું કહેવાનું, ભસે ભગત. બોલે બધા મારી સાથે, ભસે ભગત, ભસે ભવન, ભસે ભગત, ભસે ભવન. બોલાઈ ગયો. હવે આપણને બાજુમાં હિન્દીમાં ભ આપેલો છે, તો આ ભ ટપકાવાળો તમારે 10 વખત ઘૂંટવાનો છે અને બોલતું જવાનું છે. શું બોલવાનું, ભસે ભગત, ભસે ભવન,
હસે ભગત હસે ભવન, માથે લીટી કરવાની, હિન્દીના હિન્દીના ગમે એ વ્યંજન આવે એની માથે શું કરવાનું? લીટી કરવાની. તો બોલતા જવાનું અને ઘૂંટતું જવાનું છે. હસે ભગત હસે ભવન, 10 વખત ભ ભમડાનો ભ ઘૂંટે બધાય. હસે ભગત હસે ભવન, હસે ભગત બધાએ 10 વખત ઘૂંટવાનું છે. હસે ભગત હસે ભવન, બધાએ આ ચિત્ર પણ યાદ રાખવાના છે. પછી તમારે ચિત્ર સાથે જોડવાનું આવે તો તમને જોડતા આવડે. હસે ભગત હસે ભવન, ઘૂંટાઈ ગયું 10 વખત. નો ઘૂંટાણું હોય ઉતાવળ રાખે, બધાને ત્યાં 10 વખત ઘૂંટેલું હોવું જોઈએ. જ્યારે અહીંયા ચોપડી ચેક કરવામાં આવી હતી તો બધાએ એક એક વખત જ ઘૂંટેલું હતું, એટલે બધાએ શબ્દ ઈ વ્યંજન બધાએ 10 વખત ઘૂંટેલા હોવા જોઈએ. ઘૂંટાઈ ગયું. હવે અહીંયા આપણને ગુજરાતીમાં ભ ભમડાના ભ આપેલા છે, જ્યારે હિન્દીમાં આપણને ટપકાવાળો ભ આપેલો છે. તો આ ભ ઘૂંટવાનો છે અને બોલતું જવાનું છે. ભસે ભગત ભસે ભવન, તો ઘૂંટતા જાઓ અને બોલતા જાઓ. ભસે ભગત ભસે ભવન, ભસે ભગત હસે ભવન, હસે ભગત હસે ભવન, હસે ભગત અને હસે ભવન. આ શું થયો? હિન્દીનો ભ થયો. હસે ભગત હસે ભવન. હવે એની બાજુમાં ઉપરની લીટી અને નીચેની લીટીને બહાર જાય ને એ રીતે બનાવવાનો છે. તો બનાવો હસે ભગત હસે ભવન, બની ગયું. હવે એની નીચે આપણને પાછા આપેલા છે, તો ઘૂંટતા જાઓ અને બોલતા જાઓ. હસે ભગત હસે ભવન, હસે ભગત હસે ભવન, હસે ભગત હસે ભવન, હસે ભગત અને હસે ભવન. થઈ ગયું, થઈ ગયું. હવે એની બાજુમાં 1 અને 2 આપેલા છે, તો ત્યાં તમારે બનાવવાના છે. બનાવતા જાઓ અને બોલતા જાઓ. હસે ભગત હસે ભવન, હસે ભગત હસે ભવન. હવે એની નીચે 1 અને 2 એ 2 લાઈનો આપેલી છે, તો એ બંને લાઈનો તમારે જાતે હોમવર્કમાં કરવાની છે. હવે અહીંયા જોવે ભ ઉપર ગોળ કીજે, એટલે જ્યાં આપણને આવો હિન્દીનો ભ દેખાય એની ઉપર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તો પેલું આપણને આપ્યું છે ભવન, એમાં ભ ભમડાનો ભ છે, હા છે, પણ એની ઉપર ગોળ કરીને આપેલું છે. એની બાજુમાં આપણને આપ્યું છે ભય, તો એમાં ભ આપેલો છે, હા છે, આપેલો છે, તો એમાં આપણે ગોળ કરો બધા કરો. એની બાજુમાં આપણને આપેલું છે ભરત, એમાં ભ આપેલો છે, હા આપેલો છે, તો ગોળ કરો એની ઉપર. એની બાજુમાં લખેલું છે ભજન, એમાં ભ આપેલો છે, હા આપેલો છે, તો કરો એની ઉપર ગોળ બધા. થઈ ગયું, ન થયું એ ઉતાવળ રાખે કરવામાં. હવે એની બાજુના પેજ ઉપર બી આવે બધા, એમ મરચાના મ ઉપર આવી ગયા. મ મરચાનો મ, તો હિન્દીમાં આપણે એને શું કહેશું? મસે મછલી, મસે મછલી, મસે મગર, મછે મસલી, મસે મગર.
થઈ ગયું. હવે એની બાજુમાં આપણને મ મરચાનો મ આપેલો છે, તો તમારે શું કરવાનું છે, એની ઉપર 10 વખત ઘૂંટવાનું છે અને બોલતું જવાનું. તો ઘૂંટો બધાએ, મ સે મછલી અને મ સે મગર, મ સે મછલી અને મ સે મગર. 10 વખત ઘૂંટે બધા એની ઉપર. ઘૂંટાઈ ગયું. હવે આપણને ગુજરાતીમાં મ મરચાનો મ આપેલો છે અને એની બાજુમાં આપણને હિન્દીમાં મ આપેલો છે, તો એ મ ઘૂંટવાનો છે અને બોલતું જવાનું છે. મ સે મછલી, મ સે મગર, મ સે મછલી અને મ સે મગર. બધાએ ઘૂંટતું જવાનું છે અને બોલતું જવાનું છે. મ છે મછલી, મ સે મગર, મ સે મછલી અને મ સે મગર. ઘૂંટાઈ ગયું બધાને. હવે એની બાજુમાં આપણને બોક્સ આપેલું છે, તો ઉપરની લીટીને અને નીચેની લીટીને બહાર જાય ન એ રીતે આપણે મ સે મગર બનાવવાનો છે. તો બનાવો બધાય, મ સે મગર, મ સે મછલી. આવી ગયું. હવે નીચે આપણને આપેલી છે લાઈન, તો ઘૂંટતા જાઓ અને બોલતા જાઓ. બધા ઉતાવળ રાખે ઘૂંટવામાં. મ સે મગર, મ સે મછલી, મ સે મગર, મ સે મછલી, મ સે મગર, મ સે મછલી. થઈ ગયું. હવે એની બાજુમાં એક અને બે બોક્સ આપેલા છે, તો ત્યાં બનાવો અને બોલતા જાઓ. મ સે મગર, મ સે મછલી. બની ગયું. હવે નીચેની એક અને બે એ લાઈન તમારે શું કરવાની છે, જાતે હોમવર્કમાં બનાવવાની છે અને કરવાનું છે. બોલતું જવાનું. શું બોલતું જવાનું? મ સે મગર અને મ સે મછલી. થઈ ગયું. હવે નીચે આપણને મ ઉપર બોકી છે, એટલે જ્યાં આપણને મ સે મગર દેખાય હિન્દીનો, એની ઉપર આપણે શું કરવાનું છે, ગોળ રાઉન્ડ કરવાનું છે. તો પેલું લખેલું છે અમર, એમાં મ આપેલો છે, હા, તો એની ઉપર ગોળ કરેલું છે ને બધાને. એની બાજુમાં આપ્યું છે મ ગ, ગણપતિનો ગ આપણે હિન્દીનો શીખી ગયા, તો આગળ શું છે મ, તો બધાએ વાંચો, તો મ ગ, મ ગ, એમાં મ આપેલો છે, હા આપેલો છે ને, તો બધા એની ઉપર ગોળ રાઉન્ડ કરે. એની બાજુમાં આપેલું છે મ ન ન, એમાં મ આપેલો છે, હા છે, તો કરો એની ઉપર ગોળ બધા. એની બાજુમાં આપેલું આપ્યું છે, વાંચો તો બધાને, બધાને આ વ્યંજન તૈની આવી ગયા છે, તો બધાને વાંચતા શીખવાનું છે, એટલે આવડવું જોઈએ. વાંચો તો શું લખ્યું છે, મ ગ જ, હું લખેલું છે મ ગ જ, એમાં મ આપેલો છે, હા છે અહીંયા, તો કરો એની પર ગોળ રાઉન્ડ બધા. કર્યું. હવે નીચે આપણને ય, યતીશનો ય આપેલો છે. કયો આપેલો છે? ગુજરાતીમાં આપેલો છે, તો હિન્દીમાં શું કહેવાશે એને? યસે યજ્ઞ, યસે યજ્ઞ અને યસે યતિ, યસે યજ્ઞ, યસે યતિ. હવે એની બાજુમાં આપણને હિન્દીનો વ્યંજન ય આપેલો છે, તો એને 10 વખત ઘૂંટવાનું છે અને બોલતું જવાનું છે. તો ઘૂંટતા જાઓ અને બોલતા જાઓ. યસે યજ્ઞ, યસે યતિ, યસે યજ્ઞ અને યસે યતિ, યસે યજ્ઞ, યસે યતિ. 10 વખત ઘૂંટે અને બોલે.
घुटाई गयू। हवे अहीं आपणने गुजरातीमां य आपेलो छे तो एनी बाजूमां आपणने हिंदीमां य आपेलो छे तो ए घुटतो जावानुं छे अने बधाए बोलतो जावानुं तो घुटता जाओ अने बोलता जाओ। यसे यज्ञ यसे यति यसे यज्ञ यसे यति यसे यज्ञ यसे यति यसे यज्ञ यसे यति थई गयू। હવે એની બાજુમાં આપણને એક બોક્સ આપેલું છે તો ઉપરની લીટી અને નીચેની લીટીને બહાર જાય ને એ રીતે આપણે ય બનાવવાનો છે તો યસે યજ્ઞ યસે યતિ બોલતા જાવ અને બનાવતા જાવ। યસે યજ્ઞ યસે યતિ થઈ ગયું। હવે નીચેની બીજી લાઈન આપણને આપેલી છે તો પૂરતો જવાનો છે અને બોલતો જવાનો છે યસે યજ્ઞ યસે યતિ યસે યજ્ઞ યસે યતિ યસે યજ્ઞ અને યસે યતિ ઉતાવળ રાખે બધાય ઘૂંટવામાં ઘૂંટાઈ ગયું। હવે એની બાજુમાં આપણને એક અને બે બોક્સ આપેલા છે તો ત્યાં આપણે બનાવવાનું છે તો બનાવો અને બોલતા જાવ યસે યજ્ઞ યસે યતિ યસે યજ્ઞ અને યસે યતિ થઈ ગયું। હવે એની નીચે આપણને બીજી લાઈન આપેલી છે તો ખૂટો અને બોલો યસે યજ્ઞ યસે યતિ યસે યજ્ઞ યસે યતિ ઘૂંટાઈ ગયું બધાને ન ઘૂંટાણું હોય ઉતાવળ રાખે ઘૂંટવામાં થઈ ગયું। હવે એની બાજુમાં આપણને એક બે અને ત્રણ એ ત્રણ અને નીચેની લાઈન જે બાકી છે તમારે હોમવર્કમાં જાતે બનાવતા શીખવાનું છે બોલતું પણ જવાનું છે। હવે નીચે આપણને આપ્યું છે ય ઉપર ગોળ કે જેટલે જ્યાં આપણને આવો હિન્દીનો ય દેખાય એની ઉપર આપણે શું કરવાનું છે ગોળ રાઉન્ડ કરવાનું છે તો પેલું લખેલું છે ન ય ન એમાં ય આપેલો છે હા તો કરેલું છે ને ગોળ રાઉન્ડ બધાને। હવે એની બાજુમાં લખ્યું છે યશ તો ય ઉપર ગોળ કરવું પડે ય આપેલો છે હા તો કરો એની ઉપર બધા ગોળ રાઉન્ડ। એની બાજુમાં લખેલું છે યજ્ઞ તો ય આપેલો છે હા તો કરો એની ઉપર બધા ગોળ રાઉન્ડ। હવે એની બાજુમાં આપ્યું છે સમય એમાં ય આપેલો છે હા તો કરો એની ઉપર ગોળ રાઉન્ડ બધા કર્યું। હવે તમારે હોમવર્કમાં બ બકરીનો બ અને બસે બસ બ ભસે ભવન મ છે મગર અને યસે યજ્ઞ આ ચાર વ્યંજન જેને ચોપડીમાં બાકી છે એને પૂર્ણ કરવાના છે અને આ ચારેય વ્યંજન બ ભ મ અને ય આ ચારેય વ્યંજન તમારે હિન્દીની ડબલ લીટીની પાકી નોટમાં લખવાના છે